વિરામ પછી હવે સાંભળીશું કે બજેટ પહેલા આખરે જગતના તાતની કઈ અપેક્ષાઓ છે. કૃષિ પ્રધાન દેશમાં આવનારું બજેટ કેવું રહેશે એને લઈને ખેડૂતોમાં આશા અપેક્ષાઓ બંધાઈ છે. આજે વાત કરીશું બજેટને લઈને નવસારીના ખેડૂતો કયા પ્રકારની આશા અપેક્ષા રાખી રહ્યા છે. સદલાવ અને નાના નવા તળાવના ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે કે જેઓ સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરીને જગતનો તાત છે એ સમગ્ર દેશના લોકો માટે અનાજ પકવે છે, જેમની કેટલીક સમસ્યાઓ છે, શું આશા અપેક્ષાઓ રાખે છે, આશા અપેક્ષાઓ બાબતે એમની જે કંઈક વાતો છે એ સાંભળવાનો પ્રયાસ કરીશું અને ખાસ કરીને શું સમસ્યાઓ છે નવસારી જિલ્લાની એ સમસ્યાઓ પર એક પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપથી શરૂઆત કરશું. પાણી સૌપ્રથમ પહેલી જરૂરિયાત છે ખેતી માટે. શું સ્થિતિ છે આપણા નવસારી જિલ્લાની, શું અપેક્ષા રાખો છો બજેટમાં પાણી બાબતમાં? મારું તો એવું કહેવું કે આજે લાસ્ટ 3 વર્ષથી ગવર્મેન્ટે રિપેરિંગને બાને 3 વર્ષ પાણીમાં, એમાં અમને શેરડીથી માંડીને દરેક વસ્તુમાં નુકસાન ગયું, ઉત્પાદનમાં માર પડ્યો. આ વખતે સારામાં સારું પાણી છે ડેમમાં કે આખું વર્ષ આપતા ખૂટે નહીં તેવું. એની સામે હું તમને રોટેશન, ઇરિગેશને જે રોટેશન આપ્યા છે એ રોટેશન બી હું તમને બતાવવા તૈયાર છે કે એમાં અમે આ વખતે 1-4 વર્ષે ગઈને મોકો આવ્યો કે ઉનાળું ડાંગર થાય. ઉનાળું ડાંગર ખેડૂતો માટે એક શું કહે ઇન્કમનું સારો સોર્સ મળી રહે. તો આ વખતે તે બી આ રોટેશન પ્રમાણે ડાંગર થઈ શકે એવી પોઝિશન નહીં લાગે, ડાંગર થઈ શકે એવી પરિસ્થિતિ. કાકા, બીજી શું સમસ્યા છે આપણા વિસ્તારની, શું અપેક્ષા રાખો સરકાર પાસે, શું સમસ્યા છે? શાકભાજી બનાવે તો શાકભાજીના ભાવ પૂતા મળતા નથી, તો એ સારા ભાવ મળવા જોઈએ. વીજળીની શું સ્થિતિ, શું અપેક્ષા રાખો વીજળી બાબતે? વીજળી બાબતમાં કે દિવસના પાવર આપે તો સારામાં સારું, કાં ભૂનના ત્રાસ ને જે રાત્રે જો જવું પડ્યું ને તો એ ડુંગર તો આપણા પગો ખાઈ જાય એવું કામ છે. એટલે હું એવું માનું કે દિવસના પાવર આપે તો સારામાં સારું, કારણ ખેડૂતે ઉજાગર કરીને એ ડુંગરના ત્રાસથી ગભરાય. નવસારી જિલ્લામાં શેરડીના ભાવો બાબતે શું સ્થિતિ એવું લાગે છે? મેં શેરડી કરતો નથી, શેરડીના ભાવ સારામાં સારા મળવા જોઈએ. ટનના હમણાં લગભગ કેટલા મળે? 32 રૂપિયા એટલે કિલોના 3 રૂપિયા પડે એમ. બરાબર છે. ઉત્પાદન તો કઈ હોય નહીં. ઉત્પાદન નવા બજેટમાં શું હોવું જોઈએ લાગે છે આપણે ખેડૂતો માટે? ખેડૂત માટે સરકારે ઇનામે વિચારવું જોઈએ કે સારા ભાવ મળે ખેડૂતને, ટેકાના ભાવ બાંધવાના સારી રીતે. ઓકે, ઓલ ઓવર જોવા જઈએ તો નવસારી જિલ્લાની અને ખાસ કરીને અપેક્ષાઓ શું ખાસ કરીને સરકાર પાસે નવા બજેટમાં? ખાસ કરીને તો ખેડૂતને પહેલો બચાવવો જોઈએ કૃષિ પ્રધાન દેશમાં, અને જે પોલિસીઓ નક્કી થાય, માનો કે અત્યારે જે આ પાક નિષ્ફળ રહ્યો અને જે વરસાદ આધારિત નુકસાન થયું તો એમાં અમુક ખેડૂતોના સંયુક્ત ખાતા હોય અને એક એક ખાતામાં કદાચ 5-5 હેક્ટર જેટલો વિસ્તાર હોય અને તેમાં 3 જણાના સંયુક્ત ખાતું હોય તો એ 3-3 ને લાભ મળવો જોઈએ. પોલિસીમાં બદલાવ થવો જોઈએ. પાકોમાં ખાસ કરીને વીમા યોજનામાં વણવા જોઈએ. હા, વીમા યોજનામાં એટલે દક્ષિણ ગુજરાતના જે નામચીન એટલે કે નામના પામેલા જે પાક છે, ફળાવ પાક કે શેરડી ડાંગર, એ બે તો રોકડિયા પાક, પરંતુ ફળાવ ઝાડમાં આંબા, ચીકુ, કેળ, પપૈયા આમાં જોખમ વધારે હોય તો એને બી વીમા રક્ષણ પૂરું પાડવું જોઈએ અને એ પાકોનો સમાવેશ થવો જોઈએ. તો આ એરિયાના ખેડૂતોને જે કુદરતી નુકસાન થતું છે એમાંથી બચાવી શકાય, ખેડૂતને બચાવી શકાય. પોતાના ખેડૂતોને વિશ્વાસમાં લઈને પોલિસી બનાવવી જોઈએ જેમાં પાણી, વીજળી અને અલગ અલગ જે કે પાક વીમા યોજના જેવા મહત્વના જે કંઈક મુદ્દાઓ છે, મુદ્દાઓ પર સરકારે વિચારણા કરીને સરકાર ખેડૂતોને ફરીથી પગભર થવા માટેનો એક સહારો આપે એ પ્રકારની અપેક્ષાઓ નવસારી જિલ્લામાં જાગી છે. નિલેશ ગામિત, TV9 નવસારી.